અત્યારે સમાચારોની તો સુરત ખાતેથી વિગતો સામે આવી રહી છે, જ્યાં સુરતમાં લક્ઝરિયસ હોટલની એક લિફ્ટે વેપારીનો ભોગ લીધો હતો. આ માહિતી સુરતથી સામે આવી છે. ત્યારે રિંગ રોડની ટેક્સો પ્લાઝા હોટલની બેદરકારીથી આ વેપારીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. કાપડની ખરીદી કરવા માટે આ વેપારી આવ્યો હતો, જેને પોતાનો જીવ ગુમાવ્યો છે. તો સાતમા માળેથી લિફ્ટ ખાડામાં પડતા જ વેપારીનું મોત નીપજ્યું છે. લિફ્ટનો દરવાજો લિફ્ટ ના હોવા છતાં પણ ખુલી ગયો અને આ વેપારી આ ઘટનામાં મૃત્યુ પામ્યો છે. તો વેપારી કેરળના કોટાયમ જિલ્લાથી આવ્યા હતા તેવી પણ વિગતો મળી રહી છે. સુરત ખાતે આ બનાવ બન્યો હતો, ત્યારે કેરળથી સુરત કપડાના ખરીદી માટે આ દંપતિ આવ્યું હતું, જેમાંથી વેપારીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. લિફ્ટના મેન્ટેનન્સના અભાવના કારણે આ સમગ્ર ઘટના બની હતી અને પોલીસે માત્ર અકસ્માત મોતનો ગુનો નોંધી સંતોષ માની લીધો છે સમગ્ર મામલે. ત્યારે પોલીસે બેદરકારીનો ગુનો કેમ ન નોંધ્યો તે અહીં એક ખૂબ જ મોટો સવાલ ઉઠી રહ્યો છે. તો સુરત ખાતેથી આ ઘટના સામે આવી હતી, જ્યાં લક્ઝરિયસ હોટલની લિફ્ટે એક વેપારીનો ભોગ લીધો હતો. ત્યારે પોલીસની કાર્યવાહી સામે અહીં અનેક સવાલો ઉઠી રહ્યા છે. રિંગ રોડની ટેક્સો પ્લાઝા હોટલની બેદરકારીના કારણે આ વેપારીનું મોત નીપજ્યું છે, જે કાપડની ખરીદી કરવા માટે સુરત આવ્યા હતા. સાતમા માળેથી આ લિફ્ટ ખાડામાં પડી હતી, જેના કારણે વેપારીનું મોત નીપજ્યું છે. તો લિફ્ટનો દરવાજો લિફ્ટ ન હોવા છતાં પણ ખુલી ગયો અને આ દુર્ઘટના ઘટી હતી, ત્યારે સમગ્ર મામલે પોલીસની કાર્યવાહી સામે પણ એકાએક સવાલ ઉઠી રહ્યા છે. તો આ મુદ્દે જ આપણી સાથે ભગીરથ ગઢવી, જેઓ ડીસીપી ઝોન 2 ના ડીસીપી છે, તેઓ જોડાઈ ગયા છે. જી ભગીરથ સાહેબ, મંતવ્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સાહેબ, સૌથી પહેલા હું તમારા મોઢે આખો મામલો જાણવા માંગીશ. સલાબતપુરામાં જે ઘટના બની છે ટેક્સ પ્લાઝો હોટલમાં, એમાં લિફ્ટનો દરવાજો ખોલી અને એ ભાઈ જેવા પગ મૂક્યો તો સીધા નીચે જ પડી ગયા, કેમ કે લિફ્ટ આવી નહોતી. એટલે એમણે લિફ્ટની સ્વિચ દબાવી હતી પણ લિફ્ટ હજી આવવાની વાર હતી, એની પહેલા જ એમણે દરવાજો ખોલીને અંદર પડી ગયા હતા. એટલે આ પ્રકારની ઘટના છે. આમાં એમની પોતાની પણ કોઈ કદાચ ગેરસમજ હોઈ શકે, ગફલત હોઈ શકે, અથવા લિફ્ટ કેમ ખુલ્લી, મતલબ લિફ્ટનો મેઇન દરવાજો કેમ ખુલી ગયો તો એ અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ. કેમ કે એમાં એફએસએલએ પણ વિઝિટ કરી છે અને એનો અભિપ્રાય પણ આપ્યો છે અને જે અનુસંધાને અમે ગુનો પણ નોંધેલ છે. જી બિલકુલ સાહેબ, તમે ગુનો નોંધ્યો, પરંતુ વેપારી જેઓ મૃત્યુ પામ્યા છે તેમની પત્નીએ દાવો કર્યો છે કે હોટલની બેદરકારીથી આ ઘટના ઘટી છે, તેના વિશે તમે શું કહેશો? હા બેન, એટલે એમણે જે આક્ષેપો કર્યા છે એને પણ અમે નોંધી લીધેલા છે અને આ જે વિષય છે એમાં ટેકનિકલ ઓપિનિયન બહુ મેટર કરે છે, કે એમાં એફએસએલએ પોતાનો ટેકનિકલ ઓપિનિયન આપી પણ દીધો છે. એકચ્યુઅલી અહીંયા ત્રણ દરવાજા છે, એક મેઇન લાકડાનો દરવાજો છે, પછી પાછો મેઇન આનો જાળીવાળો દરવાજો છે લિફ્ટ માટે, અને ત્રીજી જે લિફ્ટ આવે એનો પોતાનો દરવાજો હોય છે. પણ લિફ્ટ આવી નહોતી અને એની પહેલા જ એ ભાઈ નીચે પગ મૂકી દીધો હતો, એટલે એ પણ એક કન્સર્ન છે અમારા માટે. અમે સીસીટીવી પણ ચેક કરીએ છીએ અને કઈ કન્ડિશનમાં એમણે પગ મૂકી દીધો એ પણ અમે ચેક કરી રહ્યા છીએ. જી બિલકુલ ભગીરથ સાહેબ, અમારી સાથે જોડાવા માટે આભાર. તો સુરતથી આ મામલો સામે આવ્યો હતો, જ્યાં લક્ઝરિયસ હોટલની લિફ્ટ દ્વારા એક વેપારીનો ભોગ લેવાયો હતો, ત્યારે આ મામલે ભગીરથ સાહેબ આપણી સાથે જોડાયા અને તેઓએ માહિતી આપી છે. પરંતુ અહીં સવાલ ઉઠી રહ્યા છે, લક્ઝરિયસ હોટલની લિફ્ટમાં મોત થયું છે, છતાં પણ પોલીસ કોઈ કાર્યવાહી કેમ નથી કરી રહી? આ લિફ્ટમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. સલાબતપુરા પોલીસે કેમ કોઈ પણ પ્રકારની બેદરકારીનો ગુનો દાખલ નથી કર્યો? શું સલાબતપુરા પોલીસે વેપારીના મોતનો સોદો કરી લીધો છે? થ્રી સ્ટાર હોટલમાં બનેલી ઘટનાના દબાવમાં ઘટનાને દબાવવામાં કોનો હાથ છે? ત્યારે શું એક વ્યક્તિના જીવનની કિંમત પોલીસ માટે કશું હોય જ ન શકે? તક્ષશિલા કે અગ્નિકાંડ જેવી ઘટનાઓ બનશે ત્યારે શું ફરીવાર એ પોલીસ જાગશે? હોટલમાં ફાયર સેફ્ટી સિસ્ટમ છે કે નહીં તેને પણ લઈને અહીં અનેકો સવાલ ઉભા થઈ રહ્યા છે. લક્ઝરિયસ હોટલની લિફ્ટમાં એક વ્યક્તિનું મોત થયું છે, છતાં પણ કાર્યવાહી કરવામાં નથી આવી, તો સલાબતપુરા પોલીસે હાલ કેમ કોઈ પણ પ્રકારની બેદરકારીનો ગુનો હોટલ વિરુદ્ધ દાખલ નથી કર્યો? શું સલાબતપુરા પોલીસે વેપારીના મોતનો સોદો કરી લીધો છે?
થ્રી સ્ટાર હોટલમાં બનેલી ઘટનાને દબાવવામાં કોનો હાથ છે, પડદાની પાછળ કોણ છે જે આ ઘટનાને દબાવી રહ્યું છે, ત્યારે શું એક વ્યક્તિના જીવનની કિંમત પોલીસ માટે કશું જ ન હોઈ શકે. એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે આ ઘટનામાં. અનેક વખત તક્ષશિલા જેવા કાંડ, અગ્નિકાંડ જેવી ઘટનાઓ આપણી સામે આવે છે, છતાં પણ હજુ પોલીસ જાગી નથી રહી. ત્યારે આ વખતે હોટલની લિફ્ટમાં એક વેપારીએ પોતાનો જીવ ગુમાવ્યો છે, છતાં પણ હજુ સુધી પોલીસ જાગી નથી. આટલી બેદરકારી બદલ કોઈ પણ પ્રકારની કાર્યવાહી પોલીસે હાથ નથી ધરી, ત્યારે આ થ્રી સ્ટાર હોટલમાં બનેલી ઘટનાને દબાવવાની પાછળ કોનો હાથ છે, તો હોટલમાં ફાયર સેફ્ટી સિસ્ટમ છે કે નહીં તે પણ અહીં એક સવાલ ઉઠી રહ્યો છે. ખૂબ જ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે આ ઘટનાની પાછળ, કેમ કે સલાબતપુરા પોલીસે ખૂબ જ અસંતોષ ભરી કાર્યવાહી કરી છે. પત્ની દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે હોટલની બેદરકારીથી જ વેપારીનું મોત થયું છે, તેઓએ પોતાના પતિને ગુમાવ્યો છે આ ઘટનામાં. છતાં પણ જ્યારે પત્ની આવા આક્ષેપ કરી રહી હોય તો સલાબતપુરા પોલીસ સમગ્ર ઘટનાના મામલે બેદરકારી વિશે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કેમ ન કરી શકે. હોટલમાં ફાયર સેફ્ટી છે કે નહીં તે પણ અહીં એક ખૂબ જ મોટો સવાલ ઉઠી રહ્યો છે. તો લક્ઝરિયસ હોટલની લિફ્ટમાં મોત થઈ ગયું છે, છતાં પણ પોલીસ હજુ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી, હજુ પણ હાથ ઉપર હાથ ધરીને બેસેલી જોવા મળી રહી છે, કેમ કે બેદરકારીનો કોઈ પણ પ્રકારનો ગુનો પોલીસ દ્વારા નોંધવામાં નથી આવ્યો. સાતમા માળેથી આ લિફ્ટ ખાડામાં પડી હતી અને લિફ્ટમાં વેપારીએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે માહિતી સુરતથી મળી છે જ્યાં સમગ્ર મામલો સામે આવ્યો છે. વેપારી કેરલાના કોટ્ટાયમ જિલ્લાથી અહીં કાપડની ખરીદી કરવા માટે આવ્યા હતા, પરંતુ તેઓએ પોતાનો જીવ અહીં ગુમાવ્યો છે. બેદરકારીના કારણે પતિએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેવો પત્ની દ્વારા દાવો કરવામાં આવ્યો છે હોટલ ઉપર, ત્યારે પોલીસે માત્ર અકસ્માત મોતનો ગુનો નોંધી સંતોષ માની લીધો છે. પોલીસે બેદરકારીનો ગુનો કેમ નથી નોંધ્યો તે કહી ખૂબ જ મોટો અને ગંભીર સવાલ ઉઠી રહ્યો છે. હોટલની બેદરકારીથી જ મોતનો વેપારીની પત્ની દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. કેરલાથી સુરત કાપડની ખરીદી માટે આ દંપતી આવ્યું હતું અને આ દુર્ઘટના ઘટી છે દંપતી સાથે, ત્યારે લિફ્ટના મેન્ટેનન્સના અભાવના કારણે આ ઘટના બની હતી. પોલીસે માત્ર અકસ્માત અને મોતનો ગુનો નોંધીને આ સંતોષ માની લીધો છે, કાર્યવાહી કરીને સંતોષ માન્યો છે, ત્યારે અહીં અનેક સવાલ સલાબતપુરા પોલીસની સામે પણ ઉઠી રહ્યા છે, કેમ કે થ્રી સ્ટાર હોટલમાં બનેલી આ ઘટના પાછળ કેમ સંતોષકારક કાર્યવાહી નથી થઈ રહી, આ ઘટનાને દબાવવા પાછળ કોણ દબાણ કરી રહ્યું છે, કે આ ઘટનાને દબાવવા પાછળ કોનો હાથ છે, તે પણ અહીં એક ખૂબ જ ગંભીર સવાલ સમગ્ર ઘટનાને જોતા ઉભા થઈ રહ્યા છે. સાતમા માળેથી આ લિફ્ટ ખાડામાં પડતા વેપારીનું મોત થયું છે. તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા રાબિયા સાલે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી રાબિયા, સમગ્ર મામલો સુરતથી સામે આવ્યો છે, વેપારીએ જીવ ગુમાવ્યો છે, શું છે સમગ્ર મામલો? ગઈકાલની જો વાત કરીએ તો જે વેપારી હતો એ કેરળથી આવ્યો હતો અને કેરળથી તે અહીંયા શોપિંગ કરવા માટે આવ્યો હતો અને તેની પત્નીને લઈને તે આવ્યો હતો, પરંતુ તે અહીંયા સુરતની જે પ્રખ્યાત હોટલ છે ટેક્સ પ્લાઝા, એ ટેક્સ પ્લાઝાના સાતમા માળે તે અહીંયા રોકાયો હતો અને ત્યાંથી તે સાબુ અને કોલગેટ જેવી નાની એમની વસ્તુ તે લેવા માટે ગયો હતો. હોટલ અત્યારે આપને બતાવવા માંગીશ જે અહીંયા હોટલ દેખાઈ રહી છે, આ જ હોટલ છે જેના સાતમા માળે જે છે તેણે લિફ્ટ બોલાવી હતી, પરંતુ તે લિફ્ટ જે છે ત્યાં નીચે નહીં આવી હતી અને ત્યારબાદ અચાનકથી લિફ્ટ ઉપર આવવાના પહેલા જ એનું જે ગેટ કહી શકાય, જે જાળી કહી શકાય, એ ખુલી ગયું હતું અને ત્યારબાદ તે જે વેપારી હતો કેરળનો એ પણ પોતે અહીં આવી ગયો હતો અને ખાસ કરીને તે વેપારી જ્યારે હજુ બાણું ખોલે તે પહેલા પણ ત્યાં જ જે જાળી ખુલી ત્યાં જે પડી ગયો હતો, જેને લઈને તેને માથા પર ગંભીર ઈજા પહોંચી હતી, સાથે જ તેના હાથ અને પગ જે છે ફ્રેક્ચર થઈ ગયા હતા, જેને કારણે તેને સ્વિમર હોસ્પિટલ તાત્કાલિક જે છે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજપરના તબીબે તેને મુક્ત જાહેર તો કર્યો હતો, પરંતુ આટલી મોટી ઘટના બની જે આ હોસ્પિટલ દેખાઈ રહી છે. હોટલ લક્ઝરિયસ હોટલ છે, લક્ઝરિયસ હોટલ હોવાને કારણે માત્ર ને માત્ર અકસ્માત મોત કહી શકાય એનો ગુનો નોંધવામાં આવ્યો હોય કે જે ખાલી વ્યક્તિ હતો એ ગફલતમાં રહી ગયો હતો,
એને લઈને જે છે અકસ્માત થયું હોય એમાં મેન્ટેનન્સનો કોઈ અભાવ નથી, આવી મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે, પરંતુ લિફ્ટનો મેન્ટેનન્સ જો ખરેખર થયું હોત તો આ રીતની ઘટના ના બની હોય. કોઈ વેપારી બહારથી સુરત આવે છે અને સુરતમાં આવ્યા બાદ તે પોતાનો જીવ ગુમાવે છે અને ત્યારબાદ જ્યાં લક્ઝરિયસ હોટેલ છે એની ઉપર કોઈ જાતની કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. મોટા મોટા મામલાની અંદર જેમ જે મોટા અધિકારીઓ એમને સાંભળવામાં આવતા હોય છે ને, તે જ રીતે આ મામલાની અંદર પણ જે હોટેલના જે સંચાલકો છે એમને બચાવી લેવામાં આવશે અને ત્યારબાદ જે છે જે નાના જે કર્મચારી હશે જે લિફ્ટનું મેન્ટેનન્સ હશે એની અંદર જે મેન્ટેનન્સમાં ભૂલ થઈ હશે એને આ મોટી મોટી વાતો કરીને એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે. એટલે કરશે કહી શકાય કે જે રીતના સુરત સાથેનો આ મામલો સામે આવી રહ્યો છે આની અંદર બેદરકારી કહો લાપરવાહી કહો તમામ વસ્તુઓને લઈને માત્ર ને માત્ર પોલીસ કાર્યવાહીના નામે અત્યારે એક ખાલી અકસ્માત મોત કહો એનો જ ગુનો નોંધવામાં આવે છે. પણ જે વેપારીનો જીવ ગયો છે એની જે પત્ની છે એ અત્યારે શોકમાં ગરકાવ છે. વેપારી ક્યારે નહોતો, સુરતનો પણ નહીં હતો, છતાં પણ વેપારીએ પોતાનો જીવ ગુમાવી દીધો છે અને હાલ પોલીસ જે છે એકબીજાને ખો આપવામાંથી ઊંચી નથી આવી રહી. કારણ કે જે પોલીસ અધિકારી હતા જે પીઆઈ હતા બે પીઆઈ સલાબસુરા પોસ્ટેને આવે છે અને એમાંથી એક પીઆઈ ને તો જાણવી નહીં હતી ક્યાં રીતની ઘટના છે કે શું છે. અને ત્યારબાદ માત્ર આ જે લક્ઝરિયસ હોટેલ છે આ લક્ઝરિયસ હોટેલ ની ઉપર કાર્યવાહી થશે, તમામ જે પાસાઓ છે એની પર ધ્યાન આપવામાં આવશે, જેની બેદરકારી છે એને ખાસ કરીને કડકાઈ વર્તવામાં આવશે. શું ખરેખર કોઈનો જીવ જતો રહે તે પછી આ રીતે કડકાઈ વાપરવામાં આવે છે તો એ પહેલા અહીંયા બેદરકારી જે છે એની તપાસ કરવામાં નથી આવતી. લિફ્ટના મેન્ટેનન્સનો અભાવ સામે આવી રહ્યો છે, એ લિફ્ટ કઈ કંપનીની હતી એની કેટલી બેદરકારી હતી, હોટલના જે સ્ટાફ છે એમણે કેટલું ધ્યાન રાખ્યું હતું, આ તમામ પાસાઓને સાઈડ પર મૂકીને માત્ર લક્ઝરિયસ હોટલ જોઈને નાની એમટી જે ફરિયાદ કહી શકાય એ લેવામાં આવી છે. જી રાભ્યા, તમામ વિગતો બદલ આભાર. તો સુરતથી આ મામલો સામે આવ્યો હતો જ્યાં લક્ઝરિયસ હોટલની લિફ્ટમાં એક વેપારીએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને વેપારીની પત્નીએ દાવો કર્યો છે કે હોટલની બેદરકારીથી જ તેને પોતાના પતિને ગુમાવ્યો છે. ત્યારે પત્ની હાલ શોકમાં ગરકાવ છે, પરંતુ પોલીસની કાર્યવાહી સામે પણ અહીં અનેક સવાલ ઉઠી રહ્યા છે કેમ કે સંતોષકારક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં નથી આવી.